લોકડાઉનમાં છેલ્લા બે મહિનાથી ઉધનામાં ટેલરિંગનું કામ કરતા ચાર ઓરિસ્સાવાસી યુવાનોના જટરાંગીના પાલક સુરતના ટીઆરબી જવાનો બન્યા હતા. ઓરિસ્સાના યુવકો માટે ટીઆરબી જવાનો પોતાના ઘરેથી આવતા ટિફિનમાંથી સવાર સાંજ બે ટાઈમનું ભોજન પૂરું પાડી માનવ ધર્મ નિભાવી રહ્યા છે. લોકડાઉનના સમયમાં રોજીરોટી પર પૂર્ણ વિરામ આવી જતા અનેક લોકો ભૂખમરીથી બેહાલ બન્યા છે, તેમજ પોલીસ પ્રશાસનના જવાનો પણ તાપ તડકામાં ઉભા રહી પોતાની ફરજ બજાવવામાં પીછેહટ કરતા નથી. સાથોસાથ કેટલાક પોલીસ કર્મીઓ ફરજ સાથે કેટલાક શ્રમિકો માટે અન્નદેવ બનીને ઉભા છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ઉધના ત્રણ રસ્તા પર બનવા પામ્યું છે. અહીં ઓરિસ્સાના ચાર યુવાનો ટેલરિંગનું કામ કરે છે, જેઓ પણ અન્ય પરપ્રાંતિઓની જેમ લોકડાઉનમાં અહીં જ ફસાઈ ગયા હતા અને તેઓને જમવાની તકલીફ પડતી હતી. પરંતુ ત્રણ રસ્તા પર ફરજ બજાવતા ટીઆરબીના જવાનો ખરેખર તેઓ માટે ભગવાનના રૂપમાં આવી પહોંચી માનવતા મહેકાવી હતી. ઉધના ત્રણ રસ્તા પર ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મી આનંદભાઈ, વિનોદભાઈ, કિરણભાઈ અને અનિલભાઈઓ પોતાના ઘરેથી આવતા ટિફિનમાંથી ચારે યુવકોને જમાડી માનવ ધર્મ નિભાવતા હતા. સંતોષભાઈ, યે ઉધના ત્રણ રસ્તા પર ટેલર કામ કરતા, યે બેન્ચ ટેલર હૈ. लेकिन ये लॉकडाउन के वजह से हमको खाना पीने का बहुत परेशानी होता था. वो अपना साहब, ट्रैफिक साहब और अपना पुलिस साहब लोग बहुत मदद किए. घर से खाना ला के हमको दो बार टाइम पर खाना देते थे, खाना भी अच्छा देते थे. और अब हम गांव जाने का कोशिश कर रहे हैं, हमको टिकट का इंतज़ाम नहीं हो रहा था. कौन कौन खाना खिलाता है? ये किरण साहब, अनिल साहब और विनोद सर और आनंद सर. खाने का बंदोबस्त किए, बहुत बहुत धन्यवाद. हम दोनों आदमी अभी है. कितने दिन से? दो महीना आसपास हो गए. मारू नाम किरण नथुभाई सोनोने. મેં ટ્રાફિક બ્રિગેડમાં 10 વર્ષથી ફરજ બજાવું છું અને મારો હાલ લોકડાઉન હોવાથી મારો પોઈન્ટ ઉધના 3 રસ્તા પર મેં ફરજ બજાવું છું. અને ત્યાં ઉધના 3 રસ્તા પર જે ટેલરની દુકાન છે, ટેલરમાં બે દર્દીઓ, એ બે ભાઈઓ રહે છે. એમને જમવાનું જરા પ્રોબ્લેમ થતું હતું, એમનું કંઈ જમવાનું સોગર થતી નહીં હતી. એટલે એમને અમે કીધું કે ભાઈ જરાક જમવાનું અમારે સોગર કરી આપો. તો મારા મિત્ર રાકેશભાઈ કરીને છે, એ જમવાનું બે ટાઈમ જમવાનું બનાવીને લાવે છે ઘેરેથી, અને અમે આપણે એમને જમવાની સોગર કરી આપી છે. અમે એમને લગભગ લોકડાઉન 22 તારીખથી ચાલુ થયો, ત્યારથી પછી અમે 25-26 તારીખ જમવાનું ચાલુ થયું છે. એટલે 48-49 દિવસ જેટલું થઈ ગયું છે અને હજુ લોકડાઉન લંબાવશે તો હજુ અમે જમવાનું સોગળ કરી આપીશું. સામાન્ય જનતા પોલીસ કર્મીઓને ગુસ્સાની દ્રષ્ટિએથી જોવે છે, પરંતુ ખરા અર્થમાં દરેક પોલીસ કર્મીઓ કડક હોતા નથી. પોલીસ કર્મીનું પણ પરિવાર હોય છે અને તેઓમાં પણ દયાભાવ હોય છે, જે સુરતના પોલીસ કર્મીઓએ કરેલ કર્મ પરથી ફલિત થાય છે. ઉધના 3 રસ્તા પ્રિન્સ ટેલર મેં રહેતે હું. ઉધર પોલીસ ચાર લોગ કુછ ખાના પીને કે ઇંતજામ કર દેતે હૈ, લેકિન બહુ તકલીફ હૈ. ટિકટ કા કોઈ બંદોબસ્ત હોતા નહીં. ગાંવ જાને ચાહતે હૈ, બસ ગાંવ જાને કે ચાહતે. ક્યા વ્યવસ્થા હૈ ટ્રાફિક વાલે કર રહે હૈં આપકી? હા, ટ્રાફિક વાલે સર ખાના પીના અપના ઘર સે ભી લાકે દેતે હૈ. વો લોગ બસ મદદ કરતે હૈ. કોઈ ઉડતા હમ લોગ દો આદમી હૈ તો કોઈ ટિકટ વિકટ કા કોઈ બંદોબસ્ત હોતા હી નહીં હૈ. આપે શ્રમિકોના મુખેથી સાંભળ્યું તેમ કે જ્યારથી લોકડાઉન ચાલુ થયું ત્યારથી ચારે ટીઆરબીના જવાનો તેઓને નિઃસ્વાર્થ ભાવે ભોજન પૂરું પાડી રહ્યા છે. ઘરેથી બનાવીને આવેલ શુદ્ધ ભોજન ખવડાવી ભૂખની તડપ મિટાવી હતી. દ્રશ્યમાં જોઈ શકો છો કે એક તરફ જવાનો દેશની સુરક્ષામાં વ્યસ્ત છે તો બીજી તરફ માનવતા મહેકાવામાં પણ કોઈ કસર બાકી રાખી નથી. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.